સમાચારો તરફ નજર કરીએ તો ભારતીય રેલવેએ વંદે ભારત મેટ્રો ટ્રેનનું નામ બદલ્યું છે અને હવે વંદે મેટ્રો ટ્રેનનું નામ બદલી અને નમો ભારત રેપિડ મેટ્રો રાખવામાં આવ્યું છે. આજે મેટ્રો ટ્રેનના બીજા ફેઝનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું. જોકે ઉદઘાટન સમયે જ ભારતીય રેલવે વંદે ભારત મેટ્રોનું નામ બદલવામાં આવ્યું. વંદે મેટ્રોનું નામ બદલીને નમો ભારત રેપિડ મેટ્રો રાખવામાં આવ્યું છે. હવે આ ટ્રેન કેટલા કલાકમાં તમને પહોંચાડશે અને કેટલા પૈસા લેશે તેની વાત કરીએ તો અમદાવાદથી ભુજ વચ્ચે નમો ભારત રેપિડ મેટ્રોનો પ્રારંભ આજથી થઈ ગયો છે. અમદાવાદથી સાંજે 5:30 વાગે આ ટ્રેન ઉપડશે અને 11:10 તે પહોંચાડશે. ભુજથી સવારે 5:05 ટ્રેન ઉપડવાની છે અને 10:50 અમદાવાદ રિટર્ન પહોંચાડશે. નમો ભારત રેપિડ મેટ્રોનું મિનિમમ ભાડું 30 રૂપિયા છે. ખાનગી બસો 800 થી 1000 રૂપિયા ભાડું વસૂલે છે. જો તમે ટ્રેનમાં જાઓ છો તો તમને ફાયદો થશે. સપ્તાહના 6 દિવસ નમો ભારત રેપિડ મેટ્રો કાર્યરત રહેશે. મોડ્યુલર ઇન્ટિરિયર આ સાથે જ વેક્યુમ ટોયલેટની પણ સુવિધા ઉપલબ્ધ છે. સેન્ટ્રલી કંટ્રોલ ઓટોમેટિક સ્લાઇડિંગ ડોરની સુવિધા છે. એસી ડ્રાઈવર કેબ સાથેની સુવિધાઓથી સજ્જ છે. મોબાઈલ ચાર્જિંગ સોકેટ, LED લાઇટની પણ સુવિધા છે. રૂટ મેપ ઇન્ડિકેટર, પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ પણ ટ્રેનમાં લગાવવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદી વતન ગુજરાતમાં છે. આજે તેમણે સૂર્યઘર યોજનાના લાભાર્થીઓ સાથે મુલાકાત કરી અને સોલાર પેનલ નિહાળી. આજે મહાત્મા મંદિરમાં યોજાયેલા રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સપોમાં હાજરી આપતા પહેલા પ્રધાનમંત્રી રાજભવનથી સૂર્યઘર યોજનાના લાભાર્થીઓના ઘરે મુલાકાત માટે પહોંચ્યા હતા. પીએમ ગાંધીનગરના વાવોલની શાલિન બે સોસાયટીના 53 નંબરના બંગલોમાં મુલાકાત કરી હતી અને ત્યાં છત પર લગાવેલી સોલાર પેનલ નિહાળી હતી. ત્યારે વડાપ્રધાનની એક ઝલક નિહાળવા માટે સોસાયટીના લોકો પણ ધાબા ઉપર ચડી ગયા હતા. આ સાથે જ લાભાર્થીઓ સાથે પણ પ્રધાનમંત્રીએ વાર્તાલાપ પણ કર્યો હતો. બહુ જ આનંદ થયો. અમારું ઘર પવિત્ર માનો એવું પવિત્ર થઈ ગયું. અમને ખબર નથી, સપનું નહોતું, અમારું સપનું પૂરું થઈ ગયું. અને પ્રધાનમંત્રીશ્રી ખૂબ નિખાલસથી વાત કરી, સોલાર વિશેની વાત કરી, પર્યાવરણ વિશેની વાત કરી, પ્રદૂષણ વિશેની વાત કરી, બધાને બહુ સારી સમજણ આપી. જે આપની પેનલ લગાવી તે વિશે તમને શું કહ્યું અને આપને કેટલો લાભ થાય છે? અમને જે સોલાર પેનલ લગાવી 3.24 કિલોવોટનો, જે પહેલાં અમારે 3500-4000 બિલ આવતું હતું, એ હવે 0 થઈ ગયું. ઉલટાનો મારો 250 રૂપિયાની દર મહિને બચત થઈ ગઈ અને વધારા જે યુનિટ બચ્યા એ ગ્રીડને પાછા ગયા. એટલે સરકારને પણ ફાયદો, ગ્રીડને પણ ફાયદો અને ઓલરેડી બધાને ફાયદો થાય. શાલિન બે સોસાયટીમાં 100 અપાર્ટમેન્ટ અને 25 બંગલો આવેલા છે અને આખી સોસાયટીમાં સોલાર પેનલ લગાવવામાં આવી છે. સોસાયટીના 89 પરિવારોએ સોલાર પેનલ સિસ્ટમ લગાવી છે, જેનાથી તેઓ વીજળીની બચત કરી રહ્યા છે અને તેમને આર્થિક લાભ પણ થઈ રહ્યો છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા રવનીતસિંહ બિટ્ટુનું વિવાદિત નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે રવનીતસિંહ બિટ્ટુએ રાહુલ ગાંધીને આતંકવાદી કહ્યા છે. મેને ચેલેન્જ કિયા ઓપન મે સ્ટેજ પે બોલ કે ખડા કે કોઈ સિખ યહાં પે જો ખડા હૈ કિસી પાર્ટી સે જુડે નહીં હૈ ચિંગારી લગાને કે લિયે પહેલે મુસ્લિમોમાનો કી કોશિશ કી ઉનકો યુઝ કરને કી અબ નહીં હુઆ અબ બિલકુલ બોર્ડર પે સિખ હૈ ભાઈ દેશ કી રક્ષા વો કરતે હૈ ઉનકો સાબોટાજ કરને કી કોશિશ કી હૈ જો માહિર હૈ બમ બંદૂક ગોલા બરૂદ બનાને વાલો ને ઉનોને રાહુલ ગાંધી કી જો બાત હૈ ઉસે સરાહા હૈ ઓર ઉનકી બાત રાહુલ ગાંધી ને કહી હૈ આપ યે દેખ લીજીએ જો દેશ કે દુશ્મન જો બરૂદ ગોલી હર ટાઈમ મારને કી કોશિશ કરતે હૈ ઉડાને કી કોશિશ કરતે હૈ જહાજો કો ટ્રેન કો રોડ કો જબ વો લોગ રાહુલ ગાંધી કી સપોર્ટ મે આ ગયે આપ અંદાજા લગા લીજીએ રાહુલ ગાંધી ખુદ દેશ કે નંબર 1 ટેરરિસ્ટ અગર કિસી કો મેરી ખ્યાલ સે કિસ પે અનામ હોના ચાહીએ પકડને કે લિયે જબ દેશ કા સબસે બડા દુશ્મન જો જિસકો અલાનના ચાહીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રિન્યુએબલ એનર્જી સમિટને ખુલ્લી મૂકી. સાથે તેમણે કહ્યું કે ભારતનું લક્ષ્યાંક ટોપ પર પહોંચવાનું જ નહીં પરંતુ ત્યાં ટકી રહેવાનું પણ છે. હમારા મકસદ સિર્ફ ટોપ પર પહોંચના હી નહીં હૈ, હમારી ટોપ પર હમારી તૈયારી ટોપ પર સસ્ટેન કરને કી હૈ. ભારત ઇસ બાત કો ભલી ભાંતિ જાણતા હૈ, હમારી એનર્જી નીડ્સ ક્યા હૈ ભારત જાણતા હૈ. 2047 તક
डेवलप नेशन बनाने के लिए हमारी रिक्वायरमेंट क्या है, और हम ये भी जानते हैं कि हमारे पास अपने ऑयल और गैस के भंडार नहीं है, हम एनर्जी इंडिपेंडेंट नहीं है, और इसलिए हमने सोलर पावर, विंड पावर, न्यूक्लियर और हाइड्रो पावर के दम पर अपने फ्यूचर को बिल्ड करने का फैसला लिया है। રાજ્યમાં વરસાદે હજુ પણ વિરામ નથી લીધો. રાજ્યમાં હજુ પણ આગામી 4 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4 દિવસ હળવાથી મધ્યમ વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, તો કચ્છમાં આવનારા 7 દિવસ સૂકું વાતાવરણ રહેશે. આ સાથે જ 1 જૂન થી અત્યાર સુધી 27% વધુ વરસાદ રાજ્યમાં નોંધાયો છે. आने वाले दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है उसमें गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लायपुर मॉडरेट रेन का पूर्वानुमान है. और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो आने वाले 4 दिनों के लिए सौराष्ट्र रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लायपुर मॉडरेट रेन का पूर्वानुमान है. और डे 5, डे 6 और डे 7 में सौराष्ट्र रीजन ड्राई वेदर प्रिवेल करेगा, वो है 977 मिलीमीटर और नॉर्मल के हिसाब से 667 मिलीमीटर होना चाहिए. तो अभी तक 1 जून से लेकर आज तक +46% नॉर्मल के हिसाब से ज़्यादा रेन हुआ है. और रीजन वाइज बात करेंगे तो गुजरात रीजन में 1107 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ. ધોધમાર વરસાદથી ફરી એકવાર યુપી પાણી પાણી થઈ ગયું છે. ગંગા યમુનાના જળસ્તરે જોખમી સ્તર વટાવતા પ્રયાગરાજમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે આજે 10 રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ આપ્યું હતું, જેને જોતા અનેક રાજ્યોમાં અનરાતાર વરસાદ વરસ્યો. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. જો કે ઉત્તર પ્રદેશમાં છેલ્લા 5 દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે સરયુ, શારદા, ગંગા અને ગાગરા નદીઓમાં પૂર આવ્યું છે. વારાણસીમાં પૂરથી 25,000 લોકો અસરગ્રસ્ત થયા છે. ગંગામાં 85 ઘાટ ડૂબી ગયા છે. લખીમપુરમાં શારદા નદી ભયજનક નિશાનીથી ઉપર વહી રહી હોવાને કારણે જેના કારણે 170 ગામોમાં 1 લાખ લોકો ફસાયેલા છે. ગોંડામાં ગાગર નદીમાં ડૂબી જવાથી 3 લોકોના મોત થયા છે. અહીંના 20 ગામોમાં પૂર આવ્યું છે. ગંગા યમુનાના જળસ્તરે જોખમી સ્તર વટાવતા પ્રયાગરાજમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના નીચાણવાળા વિસ્તારમાંથી NDRFએ રેસ્ક્યુ કર્યું છે, તો જે લોકો ફસાયા હતા તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. 3 દિવસમાં ગંગા યમુનાનું જળસ્તર 6 ફૂટ વધી ગયું છે, જેના કારણે કેન, બેતવા અને ચંબલ સહિતની નદીઓમાં પૂર આવ્યા છે. ઉત્તર પ્રદેશની સાથે મધ્યપ્રદેશમાં ભોપાલ અને જબલપુર સહિત 38 જિલ્લામાં ભારે વરસાદનું અલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેમજ આવતીકાલથી રાજસ્થાનના 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં રેલી કરી હતી. રેલીમાં અમિત શાહે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024 માટે પ્રચાર ચરમ પર છે, ત્યારે રાજકારણીઓ એકબીજા પર પ્રહારો કરીને મતદારોને રીઝવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે રાજ્યના કિશ્તવાડમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે વિરોધ પક્ષો પર જોરદાર નિશાન સાધ્યું હતું. એક જાહેર સભાને સંબોધતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પર તેમના પરિવારની સરકાર બનાવવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે તેઓ જમ્મુ અને કાશ્મીરમાં સત્તામાં આવી શકતા નથી. ઉમર અબ્દુલ્લા અને રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે રાજ્યમાં ફરી એકવાર આતંકવાદ વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ ભાજપ સરકાર તેને જમીનમાં દફનાવી દેશે. અમે આતંકવાદને જડમૂળથી ઉખેડીશું. તેમણે એમ પણ કહ્યું કે પીએમ મોદીએ ઘાટીમાં 3 પરિવારોના શાસનને ખતમ કરીને પંચાયતી રાજને મજબૂત કર્યું અને કલમ 370 હવે ઇતિહાસ બની ગઈ છે, તે ક્યારેય પાછી આવવાની નથી. ગોંડલ નાગરિક સહકારી બેંકમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે.
ગઈકાલે ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાઈ હતી ત્યારે ચૂંટણી બાદ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ વિજયને વધાવ્યો. ભાજપ પ્રેરિત પેનલના તમામ 11 ઉમેદવારોનો જવલંત વિજય થયો છે, જ્યારે કોંગ્રેસના યતીશ દેસાઈ પેનલની ધોબી પછાડ સાથે કરારી હાર થઈ છે. ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી ડિપોઝિટ દૂર થઈ છે. ભાજપની પેનલનું જય જયકાર થતા સમર્થકોએ ઢોલ નગારા વગાડી ફટાકડા ફોડી વિજયને વધાવ્યો હતો. જૂનાગઢની જેલમાં રહેલા જ્યોતિરાદિત્ય સિંહ એટલે કે ગણેશ ગોંડલનો વિજય થતા ગુજરાતના સહકારી ક્ષેત્રમાં જેલમાં રહી ચૂંટણી જીતવાની પ્રથમ ઘટના બની છે. ચૂંટણીમાં આમ જોઈએ તો ગણેશ ગોંડલનું રાજકીય લોન્ચિંગ થયું છે. જેલમાં હોવા છતાં જીત મેળવી તેમણે નવો રાજકીય આયામ સર્જ્યો છે. કેજરીવાલના રાજીનામાને લઈને એક સમયથી ગઠબંધન રહેલી કોંગ્રેસ પાર્ટીના નેતા સંદીપ દીક્ષિતે એક નાટક ગણાવ્યું હતું અને કહ્યું હતું કે આ માત્ર એક વ્યક્તિ યુક્તિ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની ઘોષણા કરી. એક તરફ તેમની પાર્ટી આને ક્રાંતિકારી પગલું ગણાવી રહી છે, ત્યાં વિપક્ષોએ આને નાટકથી વિશેષ કશું ગણ્યું નથી. ભારતીય જનતા પાર્ટી તો ઠીક, પણ જે કોંગ્રેસ પાર્ટી સાથે કેજરીવાલની આપ ગઠબંધનમાં છે તેના નેતા સંદીપ દીક્ષિતે પણ આને નાટક જ ગણાવ્યું છે. દીક્ષિતે કેજરીવાલના રાજીનામાને લઈને કહ્યું કે સીએમ બનવા ન બનવાનો કોઈ અર્થ નથી. અમે તો ઘણા સમયથી કહેતા હતા કે સીએમ પદ છોડી દેવું જોઈએ. આ માત્ર એક નાટક છે. ઇતિહાસમાં પહેલી વખત બન્યું હશે કે સત્તા પર બેઠેલા વ્યક્તિ જેને જેલ થઈ હોય તેને સુપ્રીમ કોર્ટે જામીન આપીને ખુરશી પર બેસવાની કે ફાઇલો પર હસ્તાક્ષર કરવાની ના પાડી હોય. હેમંત સોરેન પણ જેલમાં ગયા હતા. અન્ય ઘણા મંત્રીઓ પણ જેલ જઈને આવ્યા છે. તેમની ઉપર જામીન આપતી વખતે ક્યારેય કોઈ શરત લગાવવામાં નથી આવી. માત્ર આમની ઉપર જ શરત કેમ લગાવાઈ? તેનો અર્થ એ થયો કે સુપ્રીમ કોર્ટ તેમને એક ક્રિમિનલ તરીકે જોઈ રહી છે. તો પછી કોઈ નૈતિકતા રહેતી નથી. દિલ્હીમાં આવતીકાલે સવારે 11:30 આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દળની બેઠક થશે. આ બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામ પર મોહર લગાવવામાં આવશે. અરવિંદ કેજરીવાલ રાજીનામાની સાથે જ એલજીને ધારાસભ્ય દળના નેતાનું નામ અને સમર્થનની ચિઠ્ઠી પણ આપશે. જણાવી દઈએ કે કેજરીવાલે જાહેરાત કરી હતી કે 2 દિવસમાં તેઓ દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપીને કોર્ટમાં જશે. તેઓએ કહ્યું હતું કે જ્યાં સુધી દિલ્હીની જનતા તેમની પ્રામાણિકતાને મત નહીં આપે ત્યાં સુધી તે મુખ્યમંત્રીની ખુરશી પર નહીં બેસે. આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સરકારી આવાસ પર પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામ પર ચર્ચા થઈ શકે છે. બેઠક પહેલા આપના સિનિયર નેતા મનીષ સિસોદિયા અને રાઘવ ચડ્ડા અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા હતા. કેજરીવાલના રાજીનામા બાદ દિલ્હીના આગામી મુખ્યમંત્રી કોણ હશે આ અંગે અટકળો તેજ છે, જેમાં મંત્રી આતિશી, ગોપાલ રાય, સૌરભ ભારદ્વાજ, કૈલાશ ગેહલોત, દિલ્હી વિધાનસભાના ઉપાધ્યક્ષ રાખી બિરલા, કેટલાક અનામત વર્ગના ધારાસભ્યો અને આપ સુપ્રીમોની પત્ની સુનિતા કેજરીવાલના નામ આ પદ પર સંભવિત ઉમેદવાર તરીકે ચર્ચાઈ રહ્યા છે. ભાદરવી પૂનમના મહામેળાને લઈને અંબાજી મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. મા અંબાના દર્શન કરવા માટે ધામમાં અદ્ભુત નજારો સર્જાયો છે અને હજારો લોકોની ભીડ ઉમટી પડી છે. મા અંબાના અવિસ્મરણીય અવસર એવા ભાદરવી પૂનમના મહામેળામાં શ્રદ્ધાનું મહાસાગર છલકાઈ રહ્યું છે. લાખોની સંખ્યામાં માનવ મહેરામણ મા અંબાના ચરણોમાં દર્શનાર્થે ઉમટી રહ્યું છે. લાખોની સંખ્યામાં આવતા પદયાત્રિકો, સંઘમાં આવતા યાત્રિકો, રથ, માંડવી, ગરબા અને ધજા લઈને આવતા માઈ ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજી ધામને જય અંબે બોલ માળી અંબેના નાદથી સતત ગજવી રહ્યો છે. યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તેમજ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભાદરવી મેળાને યાદગાર બનાવવા અંબાજી મંદિરને ભવ્યાતિ ભવ્ય રોશનીથી શણગારાયું છે. અવનવી રંગબેરંગી રોશની જ્યારે માના ચાચર ચોકમાં પથરાય છે ત્યારે જાણે કોઈ પ્રકાશપુંજ પથરાયો હોય તેવી અલૌકિક આભા સર્જાઈ રહી છે, જેને નિહાળી ભાવિક ભક્તો આહલાદકતા અને રોમાંચકતાનો અનુભવ કરી મંદિર પરિસરમાં કરવામાં આવેલી ઝગમગતી લાઇટિંગથી આનંદિત થઈ ઉઠે છે. ભક્તો પણ કહી રહ્યા છે કે રોશનીનું આવું ઝગમગાટ ક્યાંય જોયું નથી.
એ મન અને આંખોની પ્રસન્નતા સભર બનાવે છે. ઘટતી જતી વસ્તીના સંકટનો સામનો કરી રહેલા ચીનમાં ટૂંક સમયમાં બાળકો કરતા હવે વધુ પ્રાણીઓ હશે. ચીનની શહેરી પાળતુ પ્રાણીની વસ્તી વર્ષના અંત સુધીમાં 4 વર્ષથી ઊંચી ઉંમરના બાળકોની સંખ્યાને વટાવી જશે. કારણ કે માતા પિતા બાળકોના સંવર્ધનને બદલે પાળતુ પ્રાણી રાખવાની પ્રથા અપનાવે છે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દાયકાઓ સુધીની વન ચાઇલ્ડ પોલિસી બાદ ચીનની વસ્તી ઝડપથી વૃદ્ધ થઈ રહી છે અને તેના કર્મચારીઓની સંખ્યા ઘટી રહી છે. યુથ પોપ્યુલેશન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બાળકના ઉછેરમાં ચીન વિશ્વમાં સૌથી મોંઘો દેશ છે.